મારે એટલે એરણ ઉપર કોઈ પ્રકારની અસર નથી થતી, એમ જીવાત્મા ઉપર કોઈ અસર નથી થતી, શરીર ઉપર અસર થાય છે. ઘટ ઘટ મે બ્રહ્મ જ્યોત કા પ્રકાશ હો રહા, મિટા ન અદ્વૈત ભાવ તો ધીર ધ્યાન યા કરે જિસકો આત્મા પરમાત્મા, એટલે આત્મા કોઈ દિવસ પરમાત્મા ન થઈ શકે. સવારે જ મેં સમજાવ્યું, સમુદ્ર ના પાણી નું બિંદુ એ બિંદુ જ કહેવાય, સમુદ્ર ન કહેવાય. સમુદ્ર માં હોય ત્યાં સુધી સમુદ્ર કહેવાય, પણ જેવું અલગ થઈ જાય ને એટલે એ પણ સચ્ચિદાનંદ છે ને, આ જ સચ્ચિદાનંદ છે. પણ આ સચ્ચિદાનંદ ઘન છે પરમાત્મા. આ પાણીના ટીપામાં કોઈ મગરમચ્છ ન રહી શકે, એમાં માછલાઓ ન રહી શકે, એમાં સ્ટીમબરો ન ચાલી શકે, ઓલા સમુદ્રમાં ચાલી શકે. એટલે પરમાત્મા અને આત્મા બંને અલગ છે એવું સમજાવીને કહે કે હે ભારત, આ 15મો અધ્યાય 4:45 તો થઈ ગયા છે, આપણે 16મા અધ્યાયમાં પહોંચવું હતું, પણ સર્વસ્ય ચાહમ રુધિ સન્નિવિષ્ટ એમાં ખોવાઈ ગયા આપણે. અને અંતે કહે છે, ઇતિ ગુહ્ય તમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયાનઘ એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. અને કહે છે કે આ તને ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન, હે અર્જુન, હું તને કહું છું, કારણ કે આ ગુહ્ય એવા માટે છે કે આ ઉત્તમ પુરુષની વાત છે. મેં કહ્યું ને, હિન્દુઓ આપણે સાંજ સવાર થાય ને ભગવાનને પ્રાર્થના નથી કરતા, મુસ્લિમ બાકી એમની ચાદર પાથરી એના ઉપર કરશે. કોઈ કંઈક નવાબનો નિયમ હતો, એ નવાબે પોતાની ચાદર પાથરી અને સાંજના સમયે એ નમાજ અદા કરવા માટે બેઠો. બીજા બધા લોકો જે દૂરના હતા એ દૂર થઈ ગયા કે નમાજ અદા કરે છે, અને એ લોકો પણ નમાજ અદા કરવા માંડી ગયા, સૈનિકો પણ. પણ એવામાં કોઈ પોતાના પતિ વિદેશથી આવતા હતા ને એને મળવા માટે આ સ્ત્રી દોડી છે. જે ચાદર ઉપર આ નમાજ અદા કરતો હતો ને એના ઉપરથી દોડીને ચાલી ગઈ, એટલે આ બાદશાહની નજર ગઈ છે. ઓહો, કે આ મારા ચાદર પર પગ રાખીને જતી રહી છે જેના પર હું નમાજ અદા કરું છું. અને પછી તો એમણે નમાજ પૂરી થઈ એટલે બોલાવવામાં આવી કે મારા ચાદર ઉપર જઈને તું નીકળી ગઈ છો, હું અહીં પૂજા કરતો હતો, હું બંદગી કરતો હતો. કહ્યું કે ભાઈ, હું તો ન જોઈ શકી તમારી આ, કારણ કે હું મારા પતિને મળવામાં તલ્લી નથી, પણ તમે જગતપતિને મળવા માટે બંદગી કરી રહ્યા હતા ને તમારું ધ્યાન હું નીકળી એમાં હતું. આ મારા પતિને મળવું શ્રેષ્ઠ છે કે ઓલા જગતપતિને મળવું એ શ્રેષ્ઠ છે? એટલે દરેક જગ્યાએ અલ્લાહ વ્યાપ્ત છે એવો એનો અર્થ થાય છે. પણ એ આ છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. પરમાત્માએ ગીતામાં કહ્યું ને 5,500 વર્ષ પહેલા, દરેકના હૃદયમાં હું રહું છું એ જ. અને આ 20 શ્લોક આપણે સમર્પિત કરી 15મા અધ્યાયને, અને 16મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. આમનું નામ છે દેવાસુર સંપદ વિભાગ યોગ. આમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વિશે કહ્યું છે. આ આખું આ મહાભારતનું યુદ્ધ છે ને, તત્વચિંતકો એવું કહે છે કે આ યુદ્ધ બહાર હાલે છે ને એમ માણસના શરીરમાં પણ ચાલતું હોય છે આ યુદ્ધ. અને આ જે અંદરનું યુદ્ધ ચાલતું હોય એના માટે માણસની વૃત્તિઓ લાગણીઓ, એ દેવી સંપત્તિ કઈ છે અને આસુરી સંપત્તિ કઈ છે, એના માટે આ 16મો અધ્યાય છે. અને આ 16મા અધ્યાયમાં જેમ જીવાત્મા
મૃત્યુ પામે ને એટલે સંસ્કારોને સાથે લઈને જાય છે. એટલે જ્યારે પણ આપણે કોઈનો જન્મ થાય ને ત્યારે એ જન્મના બાળક ઉપર સંસ્કારો પડે એટલે 10 દિવસનું સૂતક હોય છે. બીજું કોઈ કાર્ય ન કરો ને બાળકની બાજુમાં રહી અને ભગવત સ્મરણ કરો, બાળક ઉપર સંસ્કારો પડે અને બાળપણના સંસ્કારો લાંબા સમય સુધી એવા જ રહે. એટલે તો છઠ્ઠીનો પ્રયોગ, જાત કર્મ સંસ્કાર આ બધા 10 દિવસ દરમિયાન આવે. હવે જો સૂતક લાગતું હોય, પૂજા કરવાની ન હોય, તો એ જે દિવસે જન્મ થાય દિવસે જાત કર્મ સંસ્કારમાં તો બધી પૂજા આવે છે, છઠ્ઠીના દિવસે પણ પૂજા આવે છે ભગવાનની. આમ 10 દિવસ આપણે પૂજા નથી કરતા, ભગવાનને અડાય નહીં. સૂતકનો મતલબ છે કે 10 દિવસ સુધી એના ઉપર સંસ્કારો પડે ને જ્યારે માણસ જતો રહે ને ત્યારે, જ્યારે એ માણસ જાય ત્યારે એના એ જીવાત્મા ઉપર, કારણ કે માણસના 3 શરીર છે, એક સૂક્ષ્મ શરીર, એક સ્થૂળ શરીર ને એક કામયુક્ત શરીર જેને કારણ શરીર કહેવાય. માણસ જ્યારે મરી જાય ને એટલે અંદરમાં સૂક્ષ્મ શરીર એટલે તમારા હાથ પગ આંખ કાન એની જે શક્તિઓ છે એ અને મન, એ 6 ઇન્દ્રિયો સાથે એ સૂક્ષ્મ શરીર સાથે જાય. અને એ તમારી આ શરીર જેવું એ શરીર હોય, તમારા ઘરની આજુબાજુમાં એ 12 દિવસ સુધી ફરે અને એ જોઈને ઓહો મારા પત્ની રડે છે એટલે એ વધારે દુઃખી થાય, એને એમ થાય કે મારા દીકરાઓ રડે છે એ વધારે દુઃખી થાય એ જીવાત્મા. અને એ સૂક્ષ્મ શરીર વાળાને પણ ખોરાક તો જોઈએ જ, એટલે આપણે દૂધ પાણી અને દર્ભ રાખી દે છે, એ સુગંધથી ખોરાક લે છે. અને મેં વૈજ્ઞાનિક રીતે સિદ્ધ તમને કરી પણ આપ્યું છે કે કેવી રીતના આ સૂક્ષ્મ આત્મા જાય છે આગળના અધ્યાયોમાં. પણ જેવી રીતના 12 દિવસ આજુબાજુ ભટકે ને એટલે આપણે સમજાવવા વાળા 5 લોકો આવી જાય કે ભાઈ એની આ જરૂરિયાત હતી, એની ઉપર પણ જરૂરિયાત હતી, એ 5 લોકોમાં પૂજા એવો હતો ને આવો હતો ને તેવો હતો ને એક દિવસ બધાને મરવાનું છે ને એમ આપણે સમજાવી દઈએ કોઈ, પણ ઓલી જીવાત્માને કોણ સમજાવે સૂક્ષ્મ શરીર વાળાને. એના માટેની પદ્ધતિ આપણા ઋષિઓએ કહી રાખી છે કે એ દિવસે 11મું 12મું દશા એ બધી પ્રક્રિયામાં જે મંત્રો બોલવામાં આવે ને એ સંસ્કૃતના મંત્રો છે. અને સંસ્કૃતના જે મંત્રો છે ને એની એક તાકાત છે, આ વાતાવરણ સંસ્કૃતના આ શબ્દોને પકડી શકે છે. નાસા વાળાની શોધ છે, સંસ્કૃત ભાષા સૌથી વધારે કોમ્પ્યુટર પકડે છે. અને એમાં બોલવામાં આવે, બ્રાહ્મણો મંત્ર બોલે, જે ચને હજાંશ બીજા જન્મમાં કોઈ બીજા કોઈનો પુત્ર હતો. આ જીવ છે ને એ જગદીશ માંથી આવ્યો છે, એટલે તું જગદીશ માં જા, તારું સાચું સ્થાન એ છે. અને એ જયારે આ સમજી જાય ત્યારે એ મોહ છોડી દે છે. મેં તમને 5મા અધ્યાયમાં સમજાવ્યું હતું, તમે જેટલા આંસુઓ પાડો ને એને પીવા પડે છે. ગરુડ પુરાણ એનો ઉલ્લેખ આપે છે, મહાભારત એનો ઉલ્લેખ આપે છે. એટલે રડવું અશાસ્ત્રીય પદ્ધતિ છે. અને આ જે પદ્ધતિ 10 દિવસ સુધી, કારણ કે તમે કોઈ સાથે ઝઘડો ને તો તામસ ગુણ નો પ્રભાવ વધી જાય, ગાડા ગાડી બોલો ને તો એ ગાડા ગાડી થી તમને 10 કલાક ચેન ન પડે. ઝઘડીને ગયા છો અહીંથી ને 10 કલાકથી તમને જમવાનું ભાવે નહીં. કદાચ તમને મનગમતો શીરો બનાવ્યો હોય, ભરેલા રીંગણા બટાનું શાક બનાવ્યું હોય, દૂધપાક હોય, તો જમવામાં તમને રસ ન લાગે, કારણ કે તમે ઝઘડીને આવ્યા છો, જમવામાં મન નહીં લાગે. 10 કલાક સુધી માણસ ડિસ્ટર્બ રહે છે, 10 કલાક અસર રહે છે. તો આ જીવાતમાં જે છોડીને ગયો એની અસર 10 દિવસ સુધી ન રહી. કોઈ યુવાન મરી ગયું હોય તો ખબર પડે કે એની અસર પરિવાર ઉપર કેટલી છે. પરિવાર ઉપર એટલી અસર છે તો ઓલો યુવાન જે ગયો છે એની આત્માને કેવું થતું હશે, એનું સૂક્ષ્મ શરીર કેટલું તડપતું હશે. એને સાંત્વના આપવા માટે હરિ નામ કીર્તન છે, આખું ઘર બેસી જાય ને ભગવાનનું નામ લેવા. એટલે ઓલા જીવાત્માને એવું થાય કે ઓહો હું તો ખોટો દુખી થાઉં છું, આ મારા એ તો ભગવાનમાં લાગ્યા છે તો હું પણ ભગવાનમાં લાગું. એટલે 10 દિવસની પદ્ધતિ, 1 દિવસમાં બધું પૂરું કરી નાખું એ તો તમારી બુદ્ધિ દોડતી નથી, બાકી સાયન્સ આનું પ્રમાણ છે. આ મનોવૈજ્ઞાનિક રીતે માણસ ફ્રી થવા માટેના દિવસો છે.
એ તો બુઢા હોય ને ગુજરી ગયા હોય એટલે આપણે ખબર ન પડે, બાકી યંગ કોઈનો પુત્ર ગુજરી ગયો હોય ને તો એના ઘરે જવું તો ખબર પડે. 10 દિવસ તો જરૂરિયાત છે, એના માટે કોઈ જમાડો અને પ્રક્રિયા કરો એ જરૂરિયાત નથી. 10 દિવસ ઓલી જે સૂક્ષ્મ શરીર વાળી જીવાત્મા છે એને ખબર પડવી જોઈએ કે આ ભગવાન સિવાય બીજું કોઈ કઈ છે નહીં. આપણે જેમ ખબર પડે એમ ઓલા જીવાત્માને ખબર પડવી જોઈએ, એના માટેની આ પ્રક્રિયા છે. તમે બતાવો ની એક પ્રક્રિયા આપણી એવી હોય જેમાં સાયન્સ ન હોય, જેમાં વિજ્ઞાન ન હોય, એક પદ્ધતિ બતાવો. આપણી પૂજા પાઠ થી લઈને દરેક પદ્ધતિ, અરે પૂજા પાઠ ફક્ત સમજી લ્યો ને, આ જગતગુરુ એ શું જ સમજાયું તમને, પૂજા કેવી રીતે કરવી, આસન કેવું રાખવું, ક્યાં બેસવું, કેવી રીતે જમવું, આખી પદ્ધતિ આ જગતગુરુએ શીખવાડી છે. મેનેજમેન્ટ મને આજે બપોરે ચર્ચા થઈ કે મેનેજમેન્ટમાં, મને પૂછ્યું કે બીજું મેનેજમેન્ટમાં શું આવે, મેં તો કૃષ્ણ એક એટલી મોટી વસ્તુ આપી દીધી છે. કૃષ્ણએ સમજાવ્યું છે કે ભાઈ તમારે કોઈને નોકરીમાં રાખવા હોય ને, નોકરીમાં રાખવા હોય તો પરણેલાને રાખજો, એમ કૃષ્ણએ સમજાવ્યું છે. આ મારું ચિંતન છે, ઇતિ મદીયમ ચિંતનમ. આ મારું ચિંતન છે કે પરણેલાને પરણેલાને નોકરી ઉપર રખાય. જેને પોતાની ફેક્ટરી આગળ વધારવી હોય તો ફેક્ટરીમાં પરણેલાને રખાય, કારણ કે અર્જુન પરણેલા હતા અને પરણેલા હતા અને આ કૃષ્ણએ એમને કહ્યું ક્લેબ્યમ મા ગમઃ, કહ્યું ક્લેબ્યમ હે નપુસંક ઉભો થા, કોઈને નપુસંક એમ કહીને ગાળ આપી હોય તોલો સામે કહી દે ને મિત્રતા આવી દે ભાઈ રેવા દેજો, પણ જે પરણેલો હોય ને એને ઠપકો ખાઈ લેવાની ટેવ પડી ગઈ હોય, જે પરણેલો હોય ને ઠપકો ખાવાની ટેવ પડી ગયો હોય, ઘેરે ઠપકા જ ખાતો હોય. એટલે પરણેલો જો નોકરી ઉપર આવે, ઇતિ મેનેજમેન્ટ. આ મેનેજમેન્ટ, પરણેલો હોય તો એનો કદાચ બોસ ઠપકો આપે ને તો ખાઈ લે, પણ જો ઓલો અપરણિત હોય ને તો કે તારી નોકરી તારી પાસે રાખ, બાકી તું મને નપુસંક કે. આ ગીતા મેનેજમેન્ટ શીખવાડે. અરે ગોતું હોય તો ગમે ત્યાંથી મળી જાય. આને નપુસંક કીધો ને અર્જુન બોલ્યો નહીં, મને એવું લાગે કે અર્જુન પરણેલો હતો. કદાચ જો એ પરણિત ન હોત ને તો કૃષ્ણ કહે કૃષ્ણ જવા દે નપુસંક ના કહેતો, હાલ એ નહીં લાગે. તું મારો સારથી છે કે કોણ, મિત્ર છે કે, તને ખબર નથી મેં કેટલા કેટલા યુદ્ધ કર્યા, કોને કોને હરાવ્યા. અરે મેં ઇન્દ્રને હરાવી દીધો, મેં અગ્નિને હરાવી દીધો, મેં આ બધાને, અને આ બધાને હરાવ્યા પછી તું મને નપુસંક કે, એમ તર્ક કરે. પણ આને ઠપકો સાંભળી લીધો, પરણેલો હતો. મેનેજમેન્ટ, તમે નોકરીમાં પરણેલા ને રાખો. ટૂંકમાં આપણી દરેક સંસ્કૃતિ, આ તો હસવા માટે કહું છું, બાકી વાત લઈ આવીએ તો શું ના નીકળે. ગીતામાં મેનેજમેન્ટ પણ છે, વ્યવહાર કેમ કરવો. તમે અપેક્ષાઓ રાખો ને, કહ્યું કે ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, આ લક્ષણો છે. કામાત ક્રોધાભિ જાયતે, પહેલા તમારામાં કામ ઉત્પન્ન થાય. કામ એટલે અપેક્ષાઓ, કે લોકો અપેક્ષા કરે ને એ પેલા એની અપેક્ષા પૂર્ણ કરવી. સુરતમાં કોઈ માણસે દિવાળી ઉપર બધાને એક એક 4-વ્હીલ ગાડી આપી, ત્યારે મને એવું લાગ્યું કે આમને કહેવાય મેનેજમેન્ટ, આ ગીતા ભણેલો હશે. હવે એને 4-વ્હીલ ગાડી આપી, જિંદગીભર ઓલો માણસ કંપની પ્રત્યે વફાદાર રહ્યા, મારી કંપની છે એમ જ વર્તે. એને અપેક્ષાઓ જ અપેક્ષા વિનાના કરી દો, એને એટલું આપી દો કે એને અપેક્ષા જ ન રહે. એટલે બોનસની પદ્ધતિ છે ને ગીતાએ આપી છે, કામાત ક્રોધાભિજાયતે. એનું કામ પૂરું ન થાય, કોઈ પણ માણસની ઈચ્છા પૂરી ન થાય ને, જો ઈચ્છા પૂરી થાય તો લાલચ ઉત્પન્ન થાય, અને ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય. એટલે ગીતાએ કેટલું મોટું આપ્યું છે. મારે મૂળ સુર સમજાવવો છે તમને, આસુરી સંપત્તિ અને દેવી સંપત્તિ. આપણી પાસે એટલું બધું છે કે આપણે જગતમાં ક્યાંય ગોતવા જવું પડે એમ જ નથી. તમે એક ખાલી પૂજામાં પંચામૃતમ સમજી લ્યો, ખાલી પંચામૃતમ, કારણ કે મારે તમને દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ, આસુરી સંપત્તિ ઉપર વિજય મેળવવો હોય તો એના ઉપર દેવી સંપત્તિ આવી જાય, તમારી પાસે ઢાલ હોય તો એનું રક્ષણ થઈ શકશે. આ દેવી સંપત્તિના ગુણો છે, એટલે આપણે આ દેવી સંપત્તિ કઈ એ સમજવા માટે સીધો એને મહાત્મ્યમાં પ્રવેશ કરીએ, કારણ કે 5માં હવે ફક્ત 10 મિનિટની જ વાર છે. તમને મહાત્મ્ય સમજાવીને એક શ્લોક લઈ લેવો છે મારે, એટલે કાલે સવારમાં 16, 17 અને 18
મને એવું લાગે છે કે હજી 5 દિવસ જોઈએ ગીતાજી, મને નથી લાગતું એવું. સમય ઘટે હો, સમય ઘટે, કારણ કે આજે એક શ્લોક અહમ વૈશ્વાનરો ભૂત્વા અને એક આ પહેલો શ્લોક ઉર્ધ્વ મૂલ મધ શાખા એના ઉપર બે સત્રો, આખું એક સત્ર જતું રહ્યું છે. એટલે અહીંયા આ માનવ વંશ માનવ શાસ્ત્રનો ગ્રંથ કહે છે, માણસમાં જ્યારે પશુતા ઉત્પન્ન થાય ત્યારે આસુરી સંપત્તિ વાળો કહેવાય, ને જ્યારે માનવમાં દિવ્યતા ઉત્પન્ન થાય ત્યારે દેવી સંપત્તિ વાળો કહેવાય. મહાદેવજી પદ્મ પુરાણમાં ઉત્તરખંડમાં 175 થી 192 અધ્યાય સુધી મહાત્મ્યની કથા છે, એમાં ગીતાનું મહાત્મ્ય સમજાવતા શિવજી પાર્વતીજીને કહે છે કે ગુજરાતમાં આવ્યું, ગુજરાત આપણું દક્ષિણ ભારત ને એવી જ વાતો સંભળાતી, હવે ગુજરાત આવ્યું છેલ્લે છેલ્લે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર નામનો પ્રદેશ છે અને ત્યાં એક ખડગબાહુ નામનો પ્રતાપી રાજા રહે છે અને એક અરિમર્દન નામનો મદોન મત હાથી અને હાથી લોઢાની સાંકળે તોડી છોડાવીને મદોન મત થઈને નીકળી ગયો. મહાવતો અંકુશ લઈને ગયા, બધા ગુસ્સે થયેલા, હાથીને કોઈ પકડી શકતા ન હતા અને એટલો છૂટો દોડીને જે આવે ને મદ ઝરતા હાથીની સામે જે આવે ને મારી નાખે. આખા નગરમાં સંદેશો ફેલાવી દીધો કે કોઈ પણ આની સામે આવે નહીં, પણ આ ગાંડા હાથીની સામે એક સામેથી આવતા એક બ્રાહ્મણને જોઈને ગાંડો હાથી ત્યાં રોકાઈ ગયો. ત્યારે રાજાએ પૂછ્યું કે આવું કેમ થયું, આપ કોણ છો? ત્યારે એમણે કહ્યું કે હું ભાઈ બીજું કંઈ તો છું નહીં, પણ હું નિત્ય 16મા અધ્યાયનો હું પારાયણ કરું છું, એટલે આ હાથી રોકાઈ ગયો છે એના તપના કારણે. એટલે હંમેશા આવી આસુરી સંપત્તિ સામે જો તમારે જીતવું હોય તો દેવી શક્તિ હોવી જોઈએ. એટલે આ દેવી શક્તિ એટલે બીજું કોઈ નહીં, એકના ક્યાં ક્યાં ગુણો છે, એરિસ્ટોટલ, પ્લેટો, સોક્રેટિસ, એન્યલમ, દેતાર્ક, આ બધું જે પણ છે એ બધામાં દેવી સંપત્તિના ગુણો હતા. એ ક્યાં ક્યાં હતા એના માટે પેલો શ્લોક આ 16મા અધ્યાયનો, અને આ એક શ્લોક બોલી આનું વિવરણ કરી અને કથાને આપણે અહીંયા વિરામ આપશું. કાલે બરાબર 9 થી 12, એમાં 16, 17 અને 18, પછી 1 થી 18 સુધીના બધા અધ્યાયનો એક એક સાર, બધાનું તત્વચિંતન અને છેલ્લે તમારા પ્રશ્નો, અને કાલે 1 વાગે કથા વિરામ. આ ગીતાની રાહ જોતા 10 દિવસ 10 દિવસ, કાલે વિરામ. અને મારી સાથે આ શ્લોક બોલજો આપ, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. કહે છે આ દેવી સંપત્તિના 26 ગુણો છે. એ 26 ગુણોમાં કહ્યું નિર્ભયતા, ચિત્તની શુદ્ધિ, જ્ઞાન, યોગ, આ બધા સ્વાધ્યાય, તપ, સરળતા, આ બધા દેવી ગુણો છે. એમાં પેલો ગુણ છે અભય. અભયનો મતલબ છે ભયનો અભાવ. જીવન એટલે સંઘર્ષ અને સંઘર્ષ એટલે ઝઘડાઓ, ઝઘડાખોરી. આપણે ક્યારેક અન્યાય થાય, દુરાચાર થાય, એનો પડકાર કોઈ ફેંકે, પાછો નિર્ભય અને અભયમાં ભેદ છે. આપણે નિર્ભય અને અભયનો અર્થ એક જાણતા હોય છે, પણ ઈશ્વરનો ભય, ધર્મનો ભય, ગુરુજનનો ભય, કાયદાનો ભય અને ષડયંત્રોનો ભય આ માણસમાં સતત રહેતો હોય છે. જેનામાં નિર્ગત ભય, જેનામાંથી ભય નીકળી ગયો છે એને નિર્ભય કહેવાય, અને અભય જેમાં ભયનો અભાવ છે, એટલે પૂર્વમાં ભય હોઈ પણ શકે. નિર્ભય એટલે જેમાં પેલા ભય હતો અને પછી નીકળી ગયો એને નિર્ભય કહેવાય, અને જેમાં ભયને સ્થાન જ નથી એને અભય કહેવાય. કહે છે સત્વ સંશુદ્ધિ, સત્વની શુદ્ધિ જોઈએ, ભોગના વિચારોથી તમે દૂર હોવા જોઈએ. મહમ્મદ પૈગંબર સાહેબ, આ માણસ એટલો બધો નિર્ભય માણસ હતો કારણ કે અંદરથી સત્વ સંશુદ્ધિ હતી. એ જેની પાસે જતો બધા એના પગમાં બેસી જતા, અને આ સત્વ સંશુદ્ધિ પરમાત્માના ગુણથી પ્રાપ્ત થાય છે, પરમાત્માની કૃપાથી. આ કોઈ ક્રિયા સાધ્ય નથી,
આ 26 ગુણો કોઈ ક્રિયાથી તમને પ્રાપ્ત ન થાય, આવી સંપત્તિ ક્રિયાથી પ્રાપ્ત ન થાય. 10 લાખ રૂપિયા કમાવો હોય તો ધંધો કરીને કમાઈ શકો, પણ આવી દૈવી સંપત્તિના ગુણો કમાવાથી ન આવે, એ ક્રિયા સાધ્ય નહીં કૃપા સાધ્ય છે. એવો એક ગુણ એટલે નીમ કરાલી બાબાએ લીધો, અને આ નીમ કરાલી બાબા એટલે 50 વર્ષ પહેલા, 50 વર્ષ પણ નથી થયા શરીર એમણે છોડ્યું એનું, આજે પણ એ નંદનવન અને તપોવનની ભૂમિમાં આજે પણ એના એક શિષ્ય રહે છે. ને એના શિષ્યના એક ગ્રંથમાં મેં વાંચ્યું હતું કે એક મોટો વૈજ્ઞાનિક થઈ ગયો એલર્ટ રિચાર્ડ, અને જે આ એલર્ટ રિચાર્ડ હતો, આ એલર્ટ રિચાર્ડે એક દવાની શોધ કરી, અને એ દવાનું નામ હતું LSD. આ LSD નામની દવા જે પણ કોઈ લે, અને જે LSD નામની દવા લે એની શક્તિઓ સ્ટિમ્યુલેટ થાય, એની શક્તિઓ એકદમ ઉત્તેજિત થાય, એને ખબર પડી જાય કે સામેવાળો શું બોલવાનો છે. અને આ LSD ની શોધ પછી એણે ઘણા બધા એવોર્ડો મેળવ્યા, એના પર કેસ પણ થયા. એમણે કીધું મંદ બુદ્ધિના બાળકો માટે દવા બનાવું છું, તમે એક દવા ખાઈ લ્યો એટલે તમને ખબર પડી જાય કે આ માણસ હમણાં આ જ બોલશે કે મારે પાણી પીવું છે, 5 થઈ ગયા ને જાવું છે એમ બોલશે. એ LSD લીધી હોય એને ખબર પડી જાય કે 5 થઈ ગયા એટલે થઈ ગયા, બસ આ ખાલી સત્વ સંશુદ્ધિ એ સમજાવીને વિરામ આપી દઈશ. આ LSD ની દવા લીધી પછી કોઈ એને એક ભારતી મેળ્યો, એમણે કહ્યું કે ભાઈ આ તારી LSD નું કંઈ કાર્ય નથી, તારે LSD લેવી પડે, ભારતમાં એવા સંતો છે કે એને LSD લેવી પણ ન પડે ને એમ નમ કહી દે. ત્યારે આ માણસ પહેલી વખત ભારતમાં કુંભના મેળામાં આવ્યો પ્રયાગમાં, ને કુંભના મેળામાં પ્રયાગમાં આવીને કહ્યું કે બાણ કોઈ એવો સંત છે કે જે મને હું અંદર વિચારું ને કહી દે? તો બધા સંતો કે ભાઈ અમે તો એવા નથી, પણ એવા સંતો હિમાલયમાં છે. તો કે હિમાલયમાં અમને પરિચય આપો. એ માણસ હિમાલયમાં ગયો ને કોઈ હરિદ્વારમાં એની ગાડી એને છોડી દીધી, જેમાં ખાવા પીવાનું સ્નાન કરવાનું સુવાનું રહેવાનું બધું, એવી ગાડી લઈને કેટલા બધા લોકોની ટીમ લઈને આવ્યો હતો જે બધી ભાષાઓમાં વાત કરી શકે. ને હરિદ્વારમાં સત્ય ઘટના છે, આ હરિદ્વારમાં આ માણસ ગાડી રાખીને ગયા. કોઈએ કહ્યું કે નંદનવન અને તપોવન બે સ્થાન ગંગોત્રીની ઉપર છે, ત્યાં એક નીમ કરાલી બાબા રહે છે, એ કહી શકે એવા છે. ને આખી ટીમને લઈને ચાલીને આ માણસ ત્યાં ગયો. અને આ તપોવન અને નંદનવન જ્યારે પણ તમને જવાનો ક્યારેક મોકો મળે ને તો જજો, ત્યાંની માટી તમને ખીચામાં ભરી લેવાનું મન થાય, એટલી બધી સુંદર માટી. આજ સુધીમાં આવી માટી બીજે ક્યાંય છે જ નહીં. રામ શર્મા આચાર્યજી એ જગ્યા ઉપર તપ કર્યું ને 6 મહિનામાં એને ગાયત્રી માતાજીના દર્શન થયા. આ ભૂમિ ઉપર આ નીમ કરાલી બાબા 50 વર્ષ પહેલા જો એ ત્યાં ગયા, અને આ એલર્ટ રિચાર્ડે એની પાસે ગયો રાત્રિના સમયે, કહ્યું કે મારે તમને મળવું છે, આખી કુટીર ખાલી, કુટીરમાં એક વસ્તુ નહીં. આને વિચાર્યું આ માણસ આમ કેમ રહેતો હશે, પગે લાગીને કહ્યું કે મારે તમને મળવું છે. આ માણસ કહ્યું કે 5 વાગે સવારમાં. ઓલો માણસ આખી રાત બહાર બેઠો રહ્યો, કોફી ને ચા પીતો રહ્યો, ને જ્યારે 5 નો સમય થયો એટલે મળવા ગયો. ઘણા બધા ભાષાકારોની સાથે હતા કે કદાચ ઇંગ્લિશ જાણતા ન હોય ને હિન્દીમાં બોલે, ગુજરાતીમાં બોલે, કન્નડમાં બોલે, કેરળમાં બોલે. એટલે આ જેવો અંદર ગયો એટલે આ માણસે કહ્યું કે આખી રાત્રિ તે વિચાર ખૂબ કર્યા, તારાઓને જોયા. એટલે ઓલા અંગ્રેજી હિન્દી જાણતો તો એને અંગ્રેજીમાં સમજાયો. એટલે વિચાર કે યસ, કે એમાં તો રાત્રે તો તારા જ જોઈ ને, બીજું શું જોઈ? એમણે કહ્યું તે તારી માનો વિચાર કર્યો. અને એને કહ્યું હા. ને પછી જે કહ્યું કે તારી માં પેનાકેન્સ નામની બીમારીથી ગુજરી ગઈ હતી, એ ફક્ત ને ફક્ત વિદેશમાં આવી બીમારી થતી, ને આ એલર્ટ રિચાર્ડ એકને જ ખબર હતી કે મારી માની આ બીમારી છે. એના પગ તળિયેથી જમીન નીકળી ગઈ. અને વિચાર કરતો કે આ માણસ એટલું જો જાણી જતો હોય, આને દવા આપી હોય તો કેવી અસર થાય. હજી વિચાર કરતો હતો ને ત્યાં
અમારો પ્રાણ ગીતા કનક ને ખાણ ગીતા શ્રીરામચંદ્ર ભગવાન કી જય રામ શ્યામ હનુમાનજી મહારાજ ની જય શ્રી સોમનાથ મહાદેવ કી જય શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય ઉમાકાંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ કૃષ્ણમ વંદે જગદગુરુ. આપણે સાંભળ્યું તું સત્ય ઉપર કસોટી હોય છે, પણ ગીતા ગા એટલે કસોટી તો આવે જ ને. વધારે સમય ન લેતા હું આજના યજમાન છે શ્રી કપિલભાઈ અહીં પધારે ઉત્તર પૂજન માટે. કપિલભાઈ કાળાભાઈ જોટવા ગોસિયાથી સવારે જે પૂજા કરવા આવ્યા હતા ઝડપથી પધારે, ત્યાં સુધીમાં ઉપાચાર્ય શ્રી પોતાનું કાર્ય પૂર્ણ કરશે અને સંગીત મિત્રો પણ આરતીની તૈયારીમાં રહેશે. ખીરધાર ગામના જેઓ પણ પોથી પોતાના ઘરે પધરાવવાની હોય તેઓએ કાઉન્ટર ઉપર નોંધ કરાવી દેવી અને જેના નામ કાઉન્ટર ઉપર લખેલા હશે એને ત્યાં જ પોથી પધરાવવામાં આવશે. જ્યાં પોથી પધરાવવાની હોય કંકુ ચોખા ફૂલ ખાંડ આમ તો સાકર સાકર ન મળે તો ઘરે હાથ વગુ ખાંડ આ તૈયાર રાખવું એવી વિનંતી છે. જેને પણ આ ભગવદ્ ગીતાની ડીવીડી જોતી હોય એ ઓમ ડિવિઝન વિડીયો ડિવિઝન છે તેનો સંપર્ક કરી શકે છે. પૂજ્ય ભાઈશ્રીના આગામી કાર્યક્રમમાં થોડી રૂપરેખા આપણે કરીએ. 8 થી 18 હમણાં 8 તારીખથી 18 તારીખ સુધી નેમિષારણ્યમાં જવાનું છે. ચૈત્ર સુધી 1 થી 8 21/3-15 થી 27/3-15 સુધી વેરાવળ બાયપાસ અમરેલીમાં છે. 28 થી 4 આછિદ્રામાં છે. 5 થી 11 અને ભાલકા આહિર સમાજની જે કથા છે એ 12 થી 18. એના પહેલા કાળેશ્વર ગોપી મંડળ તથા સમસ્ત નરસિંહ ટેકરી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા 22/12 થી 28/12 સુધી એ ગણેશ પાર્ટી પ્લોટમાં છે. અને આપ સૌને જાણ થાય કે કૈલાશ માનસરોવરનું જે ભાઈશ્રીનો કાર્યક્રમ છે એ લગભગ 95.5% પાકો જ છે. એ જુલાઈની અંદર આપણે બધાને આપ સૌ આવી શકો છો, અમારે તો જવાનું જ છે. તો કૈલાશ માનસરોવરમાં પણ ભાઈશ્રીની ભાગવત કથા છે. આપણે સૌ ઉભા થઈ પ્રેમ થઈને ભાવથી આરતી કરીએ. જય શ્રી કૃષ્ણ. ભગવત ગીતા કી હે આરતી, ભગવત ગીતા કી હે આરતી, આરતી
पापियों को पाप से है तारती। भागवत गीता की है आरती आरती, पापियों को पाप से है तारती। भगवत गीता की है आरती आरती, पापियों को पाप से है तारती। भागवत गीता की है आरती आरती, पापियों को पाप से है तारती। यह अमर